અમદાવાદના પશ્ચિમ વિસ્તારના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર છે ઈશ્વરભાઈ મકવાણા। કોંગ્રેસના એસસી સેલના કાર્યરત છે ઈશ્વરભાઈ મકવાણા। સમાજ સેવામાં હંમેશા માનનારા અને કોંગ્રેસના નીતિ નિયમોને ફોલો કરનારા ઈશ્વરભાઈ ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે। આવો જાણીએ તેમની પાસેથી કે શું કહે છે તેઓ લોકસભાની પશ્ચિમ બેઠક વિશે। કોંગ્રેસની લોકસભા પશ્ચિમના ઉમેદવાર ઈશ્વરભાઈ મકવાણા આપણી સાથે જે વાત કરી એમની સાથે કે પશ્ચિમ બેઠકના હાલ ઈશ્વરભાઈ એ જણાવો કે આજે શું મુદ્દા રહેશે તમારા ચૂંટણી પ્રચાર દરમિયાન અને કેવી રીતે તમે મતદારોને રીઝવશો? મતદાર રીઝવવા રાજી કરવા માટે જે પીએ કોંગ્રેસની સરકારે 10 વર્ષ જે કામો કર્યા છે કેન્દ્રની અમારી કોંગ્રેસ સરકારે, એ ભોજનનો અધિકાર હોય, શિક્ષણ આપવાનો અધિકાર હોય, મેળવવાનો અધિકાર હોય, ગ્રામીણ રોજગારના અધિકાર હોય, અત્યારે આ બધી વાતો હતી એ ખાલી વાતો હતી, પત્રોથી થતી હતી, પણ આ વખતે યુપીએ સરકારે હકીકતમાં અધિકાર આપ્યા। ભૂખ્યો માણસ રહે, કામ માગે છે અને કામ મળે, ઘેર બેઠા કામ મળે અને ઘેર બેઠા એને દામ પણ મળે। આમ આદમી અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને જે રોજગારો ઊભી કરી છે એ બધા જને કારણે પ્રજામાં જઈને અમે પૂરક કોંગ્રેસનો સંદેશ આપી શકીએ તેમ છીએ। સરભાઈ એ વાત કરી કે જે ભ્રષ્ટાચારની વાત કરીએ આપણે, ગુજરાતમાં કેટલો ભ્રષ્ટાચાર છે? ગુજરાતના ભ્રષ્ટાચારની વાત કરું તો કોંગ્રેસે આરટીઆઈ મારફત માહિતી મેળવી રીતે 1,70,000 કરોડના ભ્રષ્ટાચારની તો ઓન પે કરી છે। આવેદન પણ પત્ર આપ્યા, રાજ્ય રાષ્ટ્રપતિજીને પણ પત્ર આપ્યા, લોકાયુક્ત મારફત એની તપાસ થાય એના માટે પણ વાત, પણ આ રાજ્યના મુખ્યમંત્રીએ લોકાયુક્તની તો એમાં લીધું જ નહીં, એને કોઈ ને કોઈ રીતે એન કેન પ્રકારે કોર્ટના રાહે લંબિત કરી રાખ્યો। એમણે પોતે કોઈક એવા પ્રકારની જ્યુડિશિયલ કમિટી કે જેની પોતાને કોઈ સ્વૈચ્છિક પાવર હતી એ પોતે કંઈ કામ ન કરી શકે। આમ ભ્રષ્ટાચારના આક્ષેપો જે કોંગ્રેસે કર્યા છે એ સાબિત કરવા માટે એક પણ તક આ રાજ્યની સરકારી નથી, અને એટલા માટે અમે કહીએ છીએ કે આ રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હું ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નીકળ્યો છું, ભ્રષ્ટાચાર સિવાય એમને કંઈ ફાવતું જ નથી। એમણે જે ભ્રષ્ટાચારો કર્યા છે એની ચર્ચા નથી કરવી, પણ કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાત કરીને પોતાની જાતને બચાવવા માગે છે એ સંજોગોમાં બચી શકે એમ નથી। તદ્દન નક્ષિક ભ્રષ્ટાચારથી જ ગળાબૂટ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અમારા રાહુલજી કે સોનિયાજી ગાંધી અમારી જાહેર સભામાં આવતા હોય છે ત્યારે જો અમે પ્લાસ્ટિકની ખુરશીઓને એક સાદા મન ધૂમ ધડકામાં બેસીને અમે એની વાતો સાંભળતા હોઈએ છીએ, ત્યારે રાજ્યના આ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન થવા નીકળેલા ભારતીય જનતા મોદીની જાહેર સભાઓ જો, એમના ડાર્ટ્સ જો, કરોડો અરબો કરીને એક પ્રકારની નાણાકીય આધારે જે પોતે કરી રહ્યા છે એ પણ એક ભ્રષ્ટાચારનો પ્રકાર છે। પણ આપતા નથી કે એમની જાહેર સભાનો કેટલો ખર્ચ થાય છે, માણસો લાવેલો ખર્ચ કરે છે, વસ્તીને દેખાડીને વાતો કરનારા માણસો તજા ત્રાહિમામ થઈ ગઈ છે। અને હું આપને ચોક્કસ કહું કે હું પોતે પણ ધારાસભ્ય હતો ને ત્યારે રાજ્યની જાહેર હિસાબ સમિતિનો વિધાનસભા સમિતિનો હું સભ્ય હતો। સુજલામ સુફલામ જે મોટી મોટી વાતો રાજ્યના મુખ્ય જે તે સમયે કરેલી હજુ હવે આ વાતો એ ભૂલી જ ગયા છે, યાદ જ નથી કરતા સુફલામની યોજના જ ભૂલી ગયા છે, આવી તો બધી યોજનાઓ મૂકીને કેટલી એ ભૂલી ગયા છે। મારે સુજલામ સુફલામ યોજનાની જે વાત કરી છે, જાહેર હિસાબ સભ્ય તરીકે હું પણ એ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હતો, અનિલભાઈ ઓઝા એ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, અમે બધાએ તપાસ કરી મેં તો સ્વાભાવિક રીતે બંધારણીય રીતે કોંગ્રેસના હોય છે પણ અધિકારો તપાસ કરવાના હોય છે, અમે જાહેર હિસાબ સમિતિની તપાસ કરી, તપાસમાં અમને કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દેખાયો ઓન પેપર અમે કહ્યું, અને ત્યારે મુખ્ય મને કહ્યું કે ઈશ્વરભાઈ બધું આ શું કરો છો, મેં કહ્યું સાહેબ તમે કહો છો કે ખાતો નથી, આ રિયલી 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે અને એના હું આપને વિનંતી કરું કે સાહેબ એની તપાસ થવી જોઈએ। કમિટીએ અહેવાલ રજૂ, સંસદીય પરંપરાઓમાં એવું એક સિદ્ધાંત રહ્યો છે પણ કમિટીએ અહેવાલ રજૂ કરે એનો અહેવાલ વિધાનસભાના મેજ ઉપર હોય છે। ઇતિહાસમાં એક કલંકિત ઘટના એવી છે કે જે રાજ્યના મુખ્યમંત્રી 500 કરોડની ભ્રષ્ટાચારની વિધાનસભામાં ચર્ચા તો ના જ થવા દીધી પણ આ અહેવાલ પણ આજ તારીખ સુધીમાં મેજ ઉપર રજૂ થવા દીધો નથી। એટલે ભ્રષ્ટાચારની વાત કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ અધિકાર છે? રાજ્યના આ મુખ્યમંત્રી જે રીતે વડાપ્રધાન થવાના દાવા કરે છે એ પછી પ્રજા એમાં કોઈ વિશ્વાસ પડતો નથી, માત્ર મની મેજરમેન્ટ આ એક તંત્ર ચાલી રહ્યું છે। ફક્ત ચિંતા ના કરતા આ વખતે અમે કોંગ્રેસને જ મત આપીશું, ભણેલ યુવાનો પણ અમારી સાથે કામ કરે છે, તાકાત લગાવીને આ વખતે કોંગ્રેસને જીતાડવા માટેનું
आ વખતે આ મત વિસ્તારના લોકોએ નક્કી કર્યું છે. જાગૃત મતદાતાઓને ખબર પડી અને અમને સામેથી પૂછતા હોય છે કે વિકાસની વાતો કરે, કઈ વિકાસ દેખાય છે? તમે શાહવાડીમાં જાઓ, તમે દાણી લીપટપટ્ટીમાં જાઓ, આ વાડજની પરિસિતલાલની ઝૂંપડપટ્ટીમાં જાઓ, તમે અસાપટ્ટીમાં જાઓ, તમે ક્યાંય બી જાઓ, અમરાઈવાડીમાં જાઓ, ત્યાં પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી, સ્વચ્છતાના નામે મીંડું છે, ભૌતિક સુવિધા નથી. જ્યાં આમ આદમી, ગરીબ આદમી, પછાત વર્ગના લોકો રહે છે, એની જોયું જ નથી. છેલ્લા 10 વર્ષથી આ રાજ્યમાં હું એવું કહું છું કે જનતા પાર્ટીની સરકાર નહીં, વંચિતો, ગરીબો, દલિતો, પછાત વર્ગમતીઓ અને આમ આદમીની દશા બેઠી છે. વાડજની પરિસિતલાલની ઝૂંપડપટ્ટીમાં જાઓ, તમે અસાપટ્ટીમાં જાઓ, તમે ક્યાંય બી જાઓ, અમરાઈવાડીમાં જાઓ, ત્યાં પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી, સ્વચ્છતાના નામે મીંડું છે, ભૌતિક સુવિધા નથી. જ્યાં આમ આદમી, ગરીબ આદમી, પછાત વર્ગના લોકો રહે છે, એની જોયું જ નથી. છેલ્લા 10 વર્ષથી આ રાજ્યમાં હું એવું કહું છું કે જનતા પાર્ટીની સરકાર નહીં, વંચિતો, ગરીબો, દલિતો, પછાત વર્ગમતીઓ અને આમ આદમીની દશા બેઠી છે. પ્રાથમિક સુવિધાની તો જે પ્રાથમિક સુવિધા છે એ આઝાદીના સુધી પણ કોઈ સાંસદ સભ્ય કે કોઈ નેતા પૂરી પાડી શક્યા? ઉમેદવાર તરીકે તમે શું માનો? છેલ્લા 20 વર્ષથી આમ તો જે જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને કન્ટિન્યુ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ આ મત વિસ્તારમાં ચૂંટાય છે. માન્ય ધારી નરેન્દ્રભાઈ મોદી એ ધારાસભ્ય તો પહેલાં છે, મણિનગર મત વિસ્તારમાંથી ચૂંટાય છે ને આમ આ અમારા મત વિસ્તારમાં મણિ છે. મણિનગરના ખોખરાની અંદર હું આપને કહું છું કે પાણી પીવાના કારણે, કોલેરા થવાના કારણે 4 બાળકોનું મૃત્યુ, એવા તો અનેક કિસ્સા છે જે ધ્યાન ઉપર આવતા નથી. આ સરકાર છે ને એના વિરુદ્ધ કોઈ પણ વાતને દબાવી દેવે છે. એની પાસે સરકાર છે, એનું તંત્ર, પોલીસ, એનું પોતાનું એક તંત્ર એને મદદરૂપ બની રહ્યું છે અને એના કારણે સાચી વાતો પ્રજા સમક્ષ. અને હકીકતમાં મોદી સાહેબ જે વિકાસની વાતો કરે છે ને એ વાતોના જૂઠાણાથી આ પ્રજા જાગી ગઈ છે અને હવે પ્રજાએ નક્કી જ કામના જૂઠાણાને હવે આ વખતે તોડી પાડો અને સાચા લોકોને, જે કોંગ્રેસ હકીકતમાં ગરીબો, દલિતો, વંચિતો, પછાત, લઘુમતી સમાજની નહીં, સમગ્ર સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ છે અને કોંગ્રેસમાં પૂર્ણ વિશ્વાસ પ્રસ્થાપિત કરીને આ વખતે મને વિશ્વાસ છે કે કોંગ્રેસને એના પ્રતિનિધિને ચોક્કસ આ લોકો જીતાડશે. ઈશ્વરભાઈ, દરેક વિસ્તારમાં કોર્પોરેટર અને ધારાસભ્ય હોય છે, છતાં પણ એક માન્યતા હોય છે કે સાંસદ સભ્ય જે કરે એ પણ એક હોય, તો એક ઉમેદવાર તરીકે તમે એ લોકોની કેવી રીતે ફૂલફિલ? બહુ સાચી છે કે નગરપાલિકા, મહાનગરપાલિકાનો કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, આ મત વિસ્તારનો, આ મત વિસ્તારના સાંસદ સભ્ય હોય, મિનિસ્ટર હોય કે ના હોય, પણ એ મુખ્યમંત્રી હોય કે ના હોય, એક સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે, હું પણ 10 વર્ષ ધારાસભ્ય રહ્યો છું જોટાણા મત વિસ્તાર અને ધારાસભ્ય તરીકે અમને પણ ગ્રાન્ટો મળતી હોય છે. અમે પણ સરકારની લાભ લઈને સરકારની યોજનાઓ મત વિસ્તારમાં પહોંચાડી આમ આદમીને ભૌતિક સુવિધાઓ માટે અમે ઘણું બધું કામ કરી શકતા હોઈએ છીએ. એટલે પ્રજાનો પ્રજા જાગૃત, સક્ષમ અને એજ્યુકેટ હોય, સમજદાર હોય તો એવું પ્રતિનિધિ ચોક્કસ પ્રજાની પડખે રહીને અને કામ કરવું જોઈએ. કક્ષ ટિકિટ આપે છે, પ્રજા જીતાડે છે, પ્રજાની અને અરમાનોને અનુરૂપ એક સામ આમ કાર્યકર્તા તરીકે, એક લોકકાર્યક તરીકે પ્રજાના પ્રતિનિધિ એમની વચ્ચે રહેવું જોઈએ એવું હું માનું છું, આવ્યો છું અને આ વિસ્તારની પ્રજાને હું આપના માધ્યમથી ચોક્કસ કહું છું કે એક લોકસેવક તરીકે હું આ 25 મત વિસ્તારમાં રહીશ અને અત્યારે એમની પડખે રહીશ, એમની સમસ્યાઓ, એમની મુશ્કેલીઓ એમને એક સાંસદ તરીકે સમય મર્યાદામાં ઉકેલી આપીશ. કિરીટભાઈની વાત કરીએ, કિરીટભાઈ અત્યારે વર્તમાન સાંસદ છે, ઘર માનો છો? આમાં કંઈ પડકાર જેવું મને લાગતું જ નથી. કિરીટભાઈએ પડકાર અમારી સામે, અમારી સામે તો ભારતીય જનતા પાર્ટીની સામે અમારે લડવાનું છે, કિરીટભાઈ સામે લડવાનું જ નથી. અને કિરીટભાઈ પણ બિચારા શું કરે, એમની પાસે, એમની પાસે તો સંગઠન જેવું છે જ નહીં, એમને તો મોદી સાહેબ સિવાય બીજું કંઈ સમજ જ નથી. એવું માને તો મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ કરીશું એટલે પ્રજા અમને મત આપી દેશે. એ જીત્યા પછી અમારે ત્યાં જવાની જરૂર નથી, કારણ કે અમને મોદી સાહેબ બીજી વખત ટિકિટ આપી દે. એમને ટિકિટ જોવે છે, સત્તા જોવે છે, ખુરશી જોવે, એમને પ્રજાની કોઈ પડી નથી. 5 વર્ષની અંદર હું કહું એ બરાબર નહીં, આપ જ આ 25 મત વિસ્તારમાં જાઓ, પ્રજાને પૂછો કે તમે લોક પ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જેટલા 5 વર્ષથી ભારતીય જનતા પ્રતિક ઉપર ચૂંટાયા છે એમને ઓળખો છો ખરા? એમણે તમારા માટે કોઈ ખરા તમારી વચ્ચે ક્યારેય આવ્યા છે ખરા? જાહેર કાર્યક્રમોમાં નહીં, જીવનની વચ્ચે જઈને ક્યારેય બેઠા છે ખરા? પૂછો પ્રજા તે જે કહે એ તમને સાચું. હું કહીશ તો તમને એમ લાગશે કે વિપક્ષમાં છું, એ વિરુદ્ધની વાત કરું છું. હું તો પ્રત્યક્ષ રીતે નજરે જોઉં છું ને અત્યારે મારી સામે વાતો આવે છે. હકીકતમાં આ સાંસદ મત વિસ્તાર જ નથી. અત્યારે પણ તમે જુઓ એ રાઉન્ડ મારે છે, રોડ ઉપર જ રાઉન્ડ મારે છે, પ્રજાની વચ્ચે એમની પાસે જવાનો ટાઈમ જ નથી. અને એવું માને જ છે આમ ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પણ એવું માને છે કે એમને આ મોટા હારે તરવું છે. હવે ભગવાન જાણે મોદી કેટલા એમને તારે છે ને કેવી રીતે, એ તો સમય આવી વાત છે. કેટલી બહુમતીની આશા રાખો છો? ચોક્કસ આપને વિશ્વાસપૂર્વક કહું,
કે ગુજરાતની અંદરથી માંથી કમ સે કમ 10 બેઠકો કોંગ્રેસને મળવાની છે. કમ સે કમ દર જઈએ તો આપ આશ્ચર્ય ના સમજતા, ચમત્કાર થશે. આ રાજ્યમાં ચમરવી પ્રજા બેઠી છે અને મને વિશ્વાસ છે કે યુપીએ 3 નેતૃત્વમાં જ કેન્દ્રમાં સરકાર અમારી બનવાની છે. ચમત્કાર કરે તેવા મતદારોની મતદારો પર વિશ્વાસ રાખી રહ્યા છે ઈશ્વરભાઈ મકવાણા. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી અને ભાવિક પરમાર સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ.